नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेश દરશાણીયા, ज्ञानदीप स्कूल में आपनो हार्दिक स्वागत करू छू। हवे आपणे लास्ट लेक्चर में छे सादा भूतकाळना सेंटेन्स जोता था। ने लास्ट लेक्चर में आपणे त्रण सेंटेन्स छे ई आपणे लखाया छे। पहेला तो सादा भूतकाळनी वाक्य रचना शुं हती, के सब्जेक्ट प्लस ई टू एटले के भूतकाळनुं रूप एमां आवतुं, सब्जेक्ट प्लस ई टू प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड्स। ई प्रमाणे आपणे ત્રણ સેન્ટેન્સ આપણે કર્યા હતા અને આજે આપણે ચાર સેન્ટેન્સ થી શરૂઆત કરીએ છીએ, બરાબર? ખાસ ધ્યાન રાખજો। હવે અત્યારે આપણે ખાસ ધ્યાન રાખીએ કે અર્જુન, બરાબર? નંબર તરીકે શું લઈએ છે? અર્જુન। હવે કોઈ પણ ભૂતકાળનું રૂપ શું આવશે? ભૂતકાળનું રૂપ। હવે એ રાઈટ, રાઈટ નું ભૂતકાળનું રૂપ શું થાય? રોટ। રાઈટ નું ભૂતકાળનું રૂપ શું છે? આપણે રોટ, કે અરવિંદ રોટ અ લેટર યસ્ટરડે। યસ્ટરડે એટલે શું થાય? ગઈ કાલે। કે અરવિંદ રોટ અ લેટર યસ્ટરડે, કે અરવિંદે ગઈ કાલે પત્ર લખ્યો હતો। કયો વાર થઈ ગયો? સાદો ભૂતકાળ, બરાબર? કે અરવિંદે ગઈકાલે પત્ર લખ્યો હતો। હતો એટલે કયો કાળ થાય? સાદો ભૂતકાળ, બરાબર? ત્યાર પછી જોઈએ તથા તરીકે શું રાખે છે? આ, બરાબર। લૂપનું ભૂતકાળનું રૂપ શું થશે? લૂપ્ડ। જો એ બધા નિયમિત ક્રિયાપદ છે। આ રાઈટ નું રોટ થયું તો ઈ આ કયા પ્રકારનું ક્રિયાપદ કહેવાય? અનિયમિત ક્રિયાપદ કહેવાય। અનિયમિત શા માટે? તો કે આમાં તમારે ડી કે ઈડી લાગતું નથી, બરાબર? ડી કે ઈડી લાગતું નથી એમ। હવે અરવિંદ રોટ અ લેટર યસ્ટરડે, બરાબર? આઈ લુક નું ઈ ટુ શું થાય? લુક ધ। આઈ લુક ધ ભૂતકાળનું રૂપ શું થાય લાઇટ ડ। શું થશે? લાઇટ ડ, કે સી લાઇટ ડ કોફી। આમાં ગુજરાતી શું થાય? કે તેણીને કોફી ભાવતી હતી। તેણીને કોફી ભાવતી હતી, એ તો ગમતી હતી। આ હતી એટલે કયો કાળ થઈ જશે? ભૂતકાળ થઈ જશે, બરાબર? એના પછી સાતમો સેન્ટેન્સ લઈએ, કર્તા તરીકે લઈએ છીએ ધે, લઈએ છે ધે, બરાબર? ધે। હવે ભૂતકાળનું રૂપ મૂકવું હોય તો સિંહ નું ભૂતકાળનું રૂપ શું થઈ શકે? સેન, બરાબર? ધે સેન મેની સોંગ, દિવાળી ઉજવી હતી ત્યારે, લાસ્ટ લાસ્ટ વી સેલિબ્રેટેડ દિવાળી લાસ્ટ યર, કે અમે ગયા વર્ષે છે
દિવાળી ઉજવી હતી। એના પછી આમાં એટલે પિંજલ ડાન્સ નું બીજું શું થશે તો કે ડાન્સ્ડ ડાન્સ્ડ પિંજલ ડાન્સ્ડ ઓન ધી સ્ટેજ પિંજલ એ છે સ્ટેજ ઉપર ડાન્સ કર્યો હતો ઉત્કાળ થઈ ગયો બસ ઇન્જલે સ્ટેજ ઉપર ડાન્સ કર્યો હતો એના પછી જે દસમું સેન્ટેન્સ રહે છે હી નોન ભૂતકાળનું રૂપ શું થાય ન્યુ કે એન ઓ નું ભૂતકાળનું રૂપ શું થાય કે એન ઈ ડબલ હી ન્યુ નેક્સ્ટ લેક્ચર માંથી આપણે એના નકાર ની વાક્ય રચના સમજશું પ્રશ્નાર્થ અને એના સેન્ટેન્સ પણ જોશું ઓકે અત્યારે સુધી રાખીએ।